બધા પણ જોડાયા છે રુઝાન જી આજે જો ઐતિહાસિક આ ફેસલો આવ્યો પહેલી તો શું પ્રતિક્રિયા આપની આ ફેસલા પર સૌથી પહેલા તો આઈ શુડ કોંગ્રેચ્યુલેટ ઇન્ડિયા કારણ કે આપણા દેશવાસીઓને કોંગ્રેચ્યુલેશન અભિનંદન કે આટલા વર્ષો પછી એક એક ફેસલો આવ્યો જે આપણે ક્યારના વાત બધા બહુ હિસ્ટ્રીની વાત કરી છે જે બી આ કોર્ટમાં જજમેન્ટ 1000 સમથિંગ પાનાનું જજમેન્ટ બધા વોટ્સએપ પર બી ફરી આવ્યું છે આઈ ડાઉટ કોઈએ વાંચ્યું હોય એટલું બધું તો હું એ મિલેનિયમ ની છું કે જ્યારે મેં કર સેવા થઈ હતી 1991માં રાઈટ ત્યારે એ વખતે મને આનો આઈડિયા હતો પછી તો શું કે એટલે એ વખતથી આઈડિયા હતો વર્ષો જૂની મને આઈડિયા નથી પણ જેટલું બી મને આઈડિયા છે જેટલું બી ખબર છે ને એઝ અ નોર્મલ નાગરિક આજુ એઝ અ નોર્મલ નાગરિક આઈ એમ નોટ ટોકિંગ એઝ અ હિસ્ટોરિયન ઓર એનીબડી હુ નોઝ અબાઉટ ધીસ સબ્જેક્ટ નો આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધેટ એઝ અ ઇન્ડિયન સિટીઝન મારે એ રીતે વાત કરી છે કે આ જે બી ચુકાદો આવ્યો સૌથી પહેલાં તો મારે જ્યુડિશિયરી ભલે કે તે બેટર લેટ ધેન નેવર આટલો લેટ આવ્યો છે એઝ અ ઇન્ડિયન જ્યુડિશિયરી આપણે પહેલાં કરવો જોઈતો હતો પણ ઓબ્વિયસલી જ્યુડિશિયરી વોઝ થિંકિંગ અગર નેગોશિએશનથી થઈ જાય તો સારું છે પણ ના થઈ શક્યું હવે જે રીતે એમને ચુકાદો આપ્યો છે વી રિસ્પેક્ટ ધેટ કારણ કે જ્યારે આપણી સુપ્રીમ કોર્ટ જ્યારે એનો ચુકાદો આપે છે વી સે કે એને બધા જ પાસા એને જોયા છે એને બધા પાસા ઇવેલ્યુએટ કર્યા છે ચેક્સ એન્ડ બેલેન્સીસ ઇટ હેઝ ગોન થ્રુ ઓલ ચેક્સ એન્ડ બેલેન્સીસ એના ચુકાદો આપ્યો છે સો એઝ એન ઇન્ડિયન સિટીઝન વી રિસ્પેક્ટ ઇટ બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જેના લીધે આઈ એમ વેરી હેપી બીજા પોઈન્ટ ઓફ તમે અગર લેટ અસ ઇફ યુ ગો ઓન ધ સ્ટ્રીટ્સ એન્ડ ટોક ટુ પીપલ યુ વિલ ફાઇન્ડ ઇટ આઉટ કે જેના લીધે ઘણા પોલિટિશિયન્સોએ આપણી સોસાયટીને આપણા એ લોકોના રોટલા શેકવા માટે આ મુદ્દાથી ઘણા ફાયદાઓ અનડ્યુ ફાયદાઓ લીધા છે હવે વી આર હેપી કે એટલીસ્ટ હવે એ અનડ્યુ ફાયદા નહીં લઈ શકે ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે કેવો છે કે આમાં કોઈની હાર કે જીત નથી એઝ ઇન્ડિયા વી હેવ વોન હું હંમેશા કહું છું કે એઝ ઇન્ડિયા વી હેવ વોન કારણ કે એવું નથી કે ભાઈ પહેલાંને ના મળ્યું ને આને મળ્યું એટલે અમે જ સાચા હતા તમે આમાં કોઈ જે સાચું ખોટું હતું જ નહીં પહેલાંથી કારણ કે હજી બી તમે જોશો તમે બીજા જે જ્ઞાનીઓ બધા બોલશે તે લોકો કહેશે કે વર્ષ વચ્ચે થોડા વર્ષોમાં કશું ખબર જ નથી શું થતું એટલે યુ નો શું ત્યારે લોટ ઓફ ઇફ્સ એન્ડ બટ્સ હજી બી ઇફ્સ એન્ડ બટ્સ છે પણ આપણે એમાં નથી પડવું એટલા માટે નથી પડવું કારણ કે લેટ અસ નોટ ગેટ ઇન ટુ ધ કારણ કે સુપ્રીમ કોર્ટ ઇઝ ઓલરેડી ડિલિવર્ડ ઇટ્સ વર્ડિક્ટ એન્ડ ઇટ રિસ્પેક્ટેડ એટલે મારો પહેલો ફર્સ્ટ અગર ઇમ્પ્રેશન છે તો યસ વી વેલકમ ઇટ અને મારું બીજું કેવું છે કે એઝ ધીસ જનરેશન અમારે એવું નથી કે ભાઈ આ કેમ થયું ના કેમ ના થયું વી આર હેપી અબાઉટ ઇટ એન્ડ નાવ વી ફીલ કે હવે આનાથી આપણે આગળ જઈએ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે આજ સુધી શું લોકો પાછળ જતા આની વાત કરીને પાછળ જતા હવે આપણે આનાથી આગળ જઈએ એઝ ઇન્ડિયન આઈ વુડ ઓલવેઝ સે ધેટ